तो વાંસદા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય પર થયેલા હુમલા પ્રકરણમાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કુકરમુંડા તાલુકા મામલતદારને આવેદન પત્ર આપી હુમલાખોરો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। તો કુકરમુંડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કુકરમુંડા તાલુકા મામલતદારને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે, જેમાં વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલાના વિરુદ્ધમાં આરોપીઓને ઝડપી અને કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે। જેમાં તાપી નિઝર વિધાનસભાના ધારાસભ્ય સુનિલ ગામિત તેમજ કુકરમુંડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તુલસીભાઈ સાથે તાલુકા પંચાયત સભ્ય નાયક ચંદુભાઈ અને કલ્યાણભાઈ, માજી કારોબારી સભ્ય જીતુભાઈ ચૌધરી તેમજ સુભાષભાઈ સહિત જિલ્લા અને તાલુકાના કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા। જે માન્ય ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ પર જે હિસકારી હુમલો થયો છે, જાનલેવા હુમલો, તો તે અંગે મુદ્દાનો ઉલ્લેખ લઈને એમાં અમે પ્રતિશ્રી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યો છે। તદુપરાંત સુરતમાં જે યુવકો છે, કોંગ્રેસના જે વિરોધ પ્રદર્શન કરતા હતા, એમને યુવકોને પણ ગેરકાયદેસર રીતે ખોટી રીતે પાસા હેઠળ પણ એ લોકોને ફસાવવામાં આવ્યા છે, એ અંગે પણ અમે આવેદનપત્ર આજે પ્રતિશ્રી મામલતદારને આપવામાં આવ્યું છે। જો ટૂંક સમયમાં એનો નિરાકરણ નહીં આવશે તો તમારા વતી કયા પગલાં લેવામાં આવશે? અમારા વતી જે રીતે માન્ય ધારાસભ્ય શ્રી સુનિલભાઈ ગામિતે કીધું તેમ 72 કલાકનું અલ્ટિમેટમ અમે સરકારશ્રીને આપ્યું છે કે યોગ્ય કાર્યવાહી જો આ આરોપીઓ પ્રત્યે નહીં કરવામાં આવે તો અમે આગળ જલદ આંદોલન અમે આખા રાજ્યમાં કરવામાં આવશે, તે અંગેનું અમે અલ્ટિમેટમ આપેલું છે। આપનો પરિચય? હું વડવી તુલસીદાસભાઈ માનસિંહભાઈ, કુકરમુંડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ। અમે આજ રોજ કુકરમુંડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી જે વાંસદાના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ પર જે ભીખુભાઈ આહિર જિલ્લા પંચાયત પ્રમુખ અને એમના સાગરીતો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો, જેમાં ઘાતકી હુમલો કરવામાં આવ્યો અને તેમાં આનંદભાઈને ઈજાઓ પહોંચી છે, તો તે અંગે અમે ગઈકાલે જિલ્લા કક્ષાએ આવેદનપત્રો આપ્યો અને કલેક્ટરશ્રીને આજે અમે તાલુકા કક્ષાએ માન્ય ધારાસભ્ય શ્રી સુનિલભાઈ ગામિતની આગેવાનીમાં અહીંયા કુકરમુંડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી એમ પ્રતિશ્રી મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે સદર જે આરોપી છે, આરોપીઓ તાત્કાલિક એમની ધરપકડ થાય અને એમને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। આજ રોજ 3 દિવસ પહેલાં વાંસદાના ધારાસભ્ય અને અમારા સાથી ધારાસભ્ય આનંદભાઈ પટેલ પર જે હુમલો થયો હતો એના અનુસંધાનમાં આજે અમે તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપીએ છીએ। એમાં અમે સ્પષ્ટ જણાવ્યું છે કે જેમણે હુમલો કર્યો છે એમને 72 કલાક માટેનું અલ્ટિમેટમ આપ્યું છે અને એમને તાત્કાલિક એમના પર કાર્યવાહી થવી જોઈએ, નહીં તો આવનારા સમયમાં અમે કોંગ્રેસ પક્ષ વતી જલદ આંદોલન કરીશું, એના માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। હિતેશ નાઇક સાથે લાઈવ 24 ન્યૂઝ તાપી।